ઉલ્લંઘન કેસમાં સમન્સ જારી કર્યા છે અને તેમને આવતા સપ્તાહે હાજર થવા જણાવ્યું છે. સત્તાવાર સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે 49 વર્ષીય મોઇત્રાને 19 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ઈડી ઓફિસમાં હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે જ્યારે મોઇત્રા હાજર થશે ત્યારે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ એટલે કે ફેમાની જોગવાઈઓ હેઠળ તેમનું નિવેદન નોંધી શકાશે. સીબીઆઈ પણ મોઇત્રા પાસે સામે તપાસ કરી રહી છે. લોકપાલ દ્વારા કેસનો ઉલ્લેખ કરવામાં આવ્યા બાદ તે મોઇત્રા સામેના આરોપોની પ્રાથમિક તપાસ કરી રહી છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબે મોઇત્રા પર અદાણી જૂથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધવા માટે ભેટના બદલામાં ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાનીના કહેવા પર લોકસભામાં પ્રશ્નો પૂછવાનો આરોપ મૂક્યો હતો. તેમણે મોઇત્રા પર નાણાકીય લાભ માટે રાષ્ટ્રીય સુરક્ષાના દાવ પર લગાવવાનો પણ આરોપ લગાવ્યો. મોઇત્રાને ગયા વર્ષે ડિસેમ્બરમાં આ મુદ્દે લોકસભામાંથી તેમનું સભ્યપદ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. મોઇત્રા એ કંઈ પણ ખોટું કરવાનો ઇનકાર કર્યો અને દાવો કર્યો હતો કે અદાણી જૂથ વિશે પ્રશ્નો પૂછવા બદલ તેણે નિશાન બનાવવામાં આવી રહી છે.